હલો ફ્રેન્ડ, તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રેસીપી કિંગમાં સ્વાગત છે. આજે આપણે દિવાળીમાં જે રંગોળી દોરીએ છીએ એના જે આર્ટિફિશિયલ કલર હોય છે તે ઘરે કેવી રીતે બનાવવાના એ હું તમને શીખવાડવાનો છું. કલર બનાવવા જે સામગ્રી લેવાના છીએ એ ઘરમાં આસાનીથી મળી જાય એવી જ સામગ્રીથી આપણે કલર બનાવવાના છે. કલરમાં મેં અત્યારે યલો કલર, ડાર્ક બ્લુ કલર, ડાર્ક પિંક કલર, લાઇટ પિંક કલર, ગ્રીન કલર બનાવ્યો છે, ઓરેન્જ કલર, લાઇટ બ્લુ કલર અને વ્હાઇટ કલર. વ્હાઇટ કલર કેવી રીતે બનાવ્યો છે એ સિક્રેટ કલર છે, હું તમને વિડીયોમાં લાસ્ટમાં બતાવીશ કે વ્હાઇટ કલર કેવી રીતે બનાવવાનો છે. કલર બનાવવા માટે મેં અત્યારે ચોખાનો લોટ લીધો છે, આ રીતની જે દરિયાની રેતી આવે છે એ લીધી છે, સાબરમતી રેતી, અને કલર લીધો છે આ મેં પાક્કો કલર જે આપણે કપડામાં કરીએ છીએ એ કલર લીધો છે. આ કદમની પડેકી છે અને પિંક કલરનો કલર છે. આ 5-7 રૂપિયાની જ પડેકી આવે છે. 1 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે, 1 કપ જેટલું પાણી લીધું છે, અને હવે આપણે આ જે કલર લીધો છે પાકો કલર છે, આ 1 ટીસ્પૂન જેટલો હોય છે, 1 પેકેટ પડેકી હોય નાની આપણે લઈ જ લેવાની. એમાં 2-3 ટીસ્પૂન જેટલું પાણી એડ કરીશું અને એને ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લેશું. આ રીતે પાણી કલર પલાળીને મિક્સ કરશો એનાથી રિઝલ્ટ સારું મળશે. હવે આ રીતે એક બાઉલ કે પછી આ રીતનું કોઈ વાસણ લઈ લેવાનું, એમાં 2 કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો, એમાં પછી 1 કપ જેટલી આપણે જે સાબરમતી રેતી લીધી છે તે એડ કરવાની છે, પછી 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેલ મેં કલરમાં શાઇનિંગ લાવવા માટે એડ કરું છું. એમાં જે કલર પલાળીને રાખ્યો છે એ એડ કરવાનો છે. પછી આ રીતે આપણે સરખી રીતે આને સાફ કરી લઈશું ચમચી અને વાટકીને. આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં. પછી આને સરખી રીતે મિક્સ કરવાનું છે. સરખી રીતે થોડુંક મિક્સ થઈ જાય પછી આપણે થોડું પાણી એડ કરી અને આને જ્યાર સુધી એકદમ ગુલાબી કલર ના થાય ત્યાર સુધી એને મિક્સ કરવાનું છે. અને હલો મિત્રો, જો તમે આ રીતે ઘરે કલર બનાવશો તો ખૂબ જ ઓછા પૈસાના ખર્ચથી આ કલર તૈયાર થઈ જતો હોય છે અને વધારે ક્વોન્ટિટીમાં આ કલર બનતો હોય છે ઘરે બનાવીએ ત્યારે. તો આ રીતે થોડું પાણી એડ કરી અને મેં આ કલર તૈયાર કર્યો છે. હજી આપણે આને મિક્સ કરવાનો છે, હજી થોડું પાણીની જરૂર પડે તો આપણે આમાં પાણી એડ કરી અને આને મિક્સ કરતું જવાનું છે. અને આ રીતનો કલર બને ત્યાર સુધી આને મિક્સ કરવાનું છે પાણી એડ કરીને. થોડું પાણી એડ કરવાનું, એકસાથે એડ ના કરવાનું. અને આ કલરને કેવી રીતે સુકાવવાનું એ હું તમને શીખવાડું છું આગળ વિડીયોમાં. હલો ફ્રેન્ડ, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા છો અને મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા લાલ બટનને પ્રેસ કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા 2 લાઇકનને પ્રેસ કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં બતાવે. ફરીથી જ મેં બીજો કલર બનાવવા માટે એ જ સામગ્રી લઈ લીધી છે, પણ આ વખતે મેં કલરમાં આ રીતે ફૂડ કલર જે આપણે ખાવામાં યુઝ કરીએ છીએ કોઈ પણ રેસીપીમાં એ લીધો છે. એની ક્વોન્ટિટી આપણે 2 ચમચી જેટલી લેવાની છે, 1 ચમચી જેટલું તેલ અને પાણી એ બીજું તો સરખું જ છે, એક સરખું માપ લઈ લેવાનું. ફરીથી આ ફૂડ કલર છે જે ગ્રીન આપણે હલવો બનાવવામાં યુઝ કરતા હોઈએ છીએ એ કલર છે. એમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને તેને ચમચીની મદદથી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. ફરીથી જ કલર બનાવવા માટે તમે 1 બાઉલમાં 2 કપ જેટલું ચોખાનો લોટ એડ કરવાનો છે. એમાં 1 કપ જેટલી
દરિયાઈ રેતી કે સાબરમતી રેતી એડ કરવાની છે, જે અવેલેબલ હોય તમારી જોડે બંને સેમ જ હોય છે. પછી 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. અને જે કલર પલાળીને એડ રાખ્યો છે તે એડ કરીશું આપણે. અને એ જ વાટકીમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને કલર મિક્સ કરવાનો છે, કલરમાં એડ કરવાનું છે આ રીતે. હવે આપણે આ કલરને મિક્સ કરીશું. આપણે ચમચીની મદદથી પહેલાં થોડુંક મિક્સ કરીશું. આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈશું. પહેલાં થોડું થોડું પાણી એડ કરવાનું છે. ફરીથી હું થોડું પાણી એડ કરું છું અને આને મિક્સ કરવાનું છે. તમારી પાસે કપડામાં કરવાનો કલર ના હોય તો તમે ફૂડ કલર પણ લઈ શકો છો. એની ક્વોન્ટિટી તમારે 2 ટીસ્પૂન જેટલી લેવી પડશે. ચમચીથી ના ફાવે તો તમે હાથેથી પણ કરી શકો છો. અને હાથ કલરવાળા ના થાય એના માટે જે હાથ પર પહેરવાનું જે પ્લાસ્ટિકની થેલી આવે છે હાથની, એ પહેરી લેવાની. આ રીતે આપણે કલર બનાવી લેવાનો છે. હવે આને કેવી રીતે સુકાવવાનું એ હું તમને બતાવીશ. તમે બીજા પણ કલર તમે જોઈ શકો છો વિડીયોમાં સુકાવ્યા છે. આપણે આ કલરને છાયલામાં સુકાવવાનો છે. કલર સુકાવવા માટે મેં અત્યારે જે ઘઉં ચાળવાનો છાયણો આવે છે એ લીધો છે. એમાં આ રીતે થોડું થોડું કલર એડ કરી અને આ રીતે નીચે તમે જોઈ શકો છો આ રીતે કરવાનું છે, ચાળવાનું છે. આ રીતે કરવાથી જે કલરના ગાંઠા બંધાઈ ગયા છે એ નહીં બંધાય. જે લોટ આપણે તમે જોઈ શકો છો, લોટ બાંધે એટલે આવું થઈ જાય થોડું થોડું, એ નહીં રહે અને કલર આપણો એકદમ જલ્દી સુકાઈ જશે આ રીતે કરશો એટલે. અને આપણે 1 દિવસ માટે આને છાયલામાં સુકાવવા દેવાનું છે. 1 દિવસ પછી મેં કલર લઈ લીધો છે. તો આ રીતે એક બાઉલ લઈ લેશું, એના ઉપર ગળણી રાખવાની છે. પણ આ ગળણી આપણે જે ચટણી ગાળવા કે એના માટે યુઝ કરીએ છીએ એ ગળણી છે. એમાં થોડું થોડું કલર એડ કરી અને એને સરખી રીતે ચાળી લેવાનો છે. આ રીતે કલર એડ કરીને થોડું થોડું આપણે સરખી રીતે ચાળી લેશું. તમે જોઈ શકો છો મેં બધો જ કલર હતો એટલો ચાળી લીધો છે. હવે આપણે વ્હાઇટ કલર બનાવવાનો છે. મેં કીધું હતું એમ જ, વ્હાઇટ કલર એ સિક્રેટ કલર છે. તો હું એ કલર બનાવતા શીખવાડીશ એ કલર કેવી રીતે બનાવવાનો છે. કેમ કે કોઈપણ રંગોળી દોરતી પહેલાં એમાં વ્હાઇટ કલર ખૂબ જ જરૂરી હોય છે. તો એના માટે મેં 1 કપ જેટલું મીઠું લીધું હતું અને 1 કપ જેટલું ચોખાનો લોટ લીધો હતો. હવે આને સરખી રીતે આપણે મિક્સ કરીશું એક બાઉલમાં એડ કરીને. કેમ કે કોઈપણ રંગોળી દોરીએ વ્હાઇટ કલર સિવાય રંગોળીમાં ચમક આમ ઉઠાવ મારતો જ નથી. આ રીતે તમે જોઈ શકો છો મેં વિડીયોમાં 8 થી 9 કલર બનાવ્યા છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. ઓકે બાય મિત્રો.